કેમ છો વિદ્યાર્થી મિત્રો બધા મજામાં ધોરણ વિષય સંસ્કૃત સંસ્કૃતની અંદર આજે આપણે પાઠ ત્રણ અભ્યાસ કરવો છે તો મિત્રો કોરુક નો અર્થ થશે નિરોગી કોણ જો આ શબ્દની સંધિ છૂટી પાડીએ તો આ પ્રમાણે થશે કહ વત્તા અરુક કહ એટલે કોણ અને અરુક એટલે નિરોગી એટલે કે નિરોગી કોણ એવો એનો અર્થ થશે વિદ્યાર્થી મિત્રો એક પક્ષીના માધ્યમ દ્વારા આ પાઠમાં આપણને સ્વાસ્થ્યનું મહત્વ સમજાવવામાં આવ્યું છે તો ચાલો આપણે પાઠનો અભ્યાસ કરીએ પ્રથમ પેરેગ્રાફ જોઈએ એકહ પક્ષી અસ્થિ એક એક પક્ષી એટલે પક્ષી અસ્થિ એટલે છે એક પક્ષી છે સહ આકાશે અત્ર તત્ર ગચ્છતી સહ એટલે તે આકાશે એટલે આકાશમાં અત્ર તત્ર અહીં તહી ગચ્છતી એટલે જાય છે તે આકાશમાં અહીં તહી જાય છે સહ પુનઃ પુનઃ વધતી કો એટલે તે પુનઃ પુનઃ એટલે ફરી ફરીને અથવા તો વારંવાર વદતી કહે છે અથવા તો બોલે છે ક અરૂક એટલે નિરોગી કોણ તે વારંવાર બોલે છે નિરોગી કોણ પેરેગ્રાફનો અનુવાદ જોઈ લઈએ એક પક્ષી છે તે આકાશમાં અહીં તહી જાય છે અને વારંવાર બોલે છે નિરોગી કોણ બીજો પેરેગ્રાફ જોઈએ પક્ષી દ્વારમ દ્વારમ અટતી પક્ષી એટલે પક્ષી દ્વારમ દ્વારમ એટલે એક ઘરેથી બીજા ઘરે અથવા તો ઘેર ઘેર અટતી એટલે ફરે છે એકમ એવા પ્રશ્ન પૂછતી એકમ એવ એટલે એક જ પ્રશ્ન પૃચ્છતી પ્રશ્ન પૂછે છે એક જ પ્રશ્ન પૂછે છે જના ઉપહાસમ કુરંતી જનાહ એટલે લોકો ઉપહાસમ કુરંતી તેની મજાક કરે છે મજાક ઉડાવે છે કહ અપી ઉત્તરમ ન દદાતી કહપી એટલે કોઈ પણ ઉત્તરમ ન દદાતી એટલે જવાબ આપતું નથી કોઈ પણ જવાબ આપતું નથી પક્ષી નિરાશહ ભવતી પક્ષી નિરાશહ ભવતી એટલે નિરાશ થાય છે અનુવાદ જોઈએ પેરેગ્રાફનો પક્ષી ઘરે ઘરે જાય છે અથવા તો ફરે છે એક જ પ્રશ્ન પૂછે છે લોકો તેની મજાક કરે છે કોઈ તેને જવાબ આપતું નથી પક્ષી નિરાશ થઈ જાય છે ત્રીજો પેરેગ્રાફ જોઈએ સહ વનમ ગચ્છતી વૃક્ષે ઉપવિશતી ચ સહ એટલે તે વનમ ગચ્છતી એટલે વનમાં જાય છે વૃક્ષે ઉપવિશતી ચ અને વૃક્ષ પર બેસે છે તે વનમાં જાય છે અને વૃક્ષ પર બેસે છે વૃક્ષસ્ય અસ્તિ વૃક્ષસ્ય અધહ એટલે વૃક્ષની નીચે એટલે વૈદ ઋષિ વાઘભટ્ટ છે વિદ્યાર્થી મિત્રો વાઘભટ્ટનું નામ તમે ક્યાંક ને ક્યાંક તો સાંભળ્યું હશે તેઓ એક પ્રસિદ્ધ અને મહાન આયુર્વેદાચાર્ય થઈ ગયા પક્ષી પુનઃ વધતી કોરુ કોરું પક્ષી પુનઃ વધતી એટલે પક્ષી ફરીથી બોલે છે કોરુક કોરુક એટલે નિરોગી કોણ ઈતિ વાઘભટ્ટ શૃણોતી આમ વાઘભટ એટલે વાઘભટ શૃણોતી એટલે સાંભળે છે આખા પેરેગ્રાફનો અનુવાદ જોઈ લઈએ તે વનમાં જાય છે અને વૃક્ષ પર બેસે છે વૃક્ષની નીચે વૈદ ઋષિ વાઘભટ્ટ છે પક્ષી ફરીથી બોલે છે નિરોગી કોણ નિરોગી કોણ વાઘભટ્ટ સાંભળે છે સહવદતી તે કહે છે તે એટલે ઋષિવાગભટ્ટ હિતભૂક મિતભ ભૂક રુદ્ભુક ઇતિ અસ્તિ એટલે કે આનો અર્થ છે એ આ પ્રમાણે છે આ ત્રણે ત્રણ જે શબ્દો છે હિતભૂક મિતભ અને રુદ્બુક એનો અર્થ આ પ્રમાણે થાય યહ હિતકારી ભોજનમ કરોતી યહ એટલે જે હિતકારી એટલે કે જે શરીરના હિતમાં છે તેવું ભોજનમ કરોતી ભોજન કરે છે જે હિતકારી ભોજન કરે છે આ હિતભૂકનો અર્થ છે મિતભૂખ એટલે શું એ જોઈએ યહ મિતમ ભોજનમ કરોતી યહ એટલે જે મિતમ એટલે યોગ્ય માત્રામાં ભોજનમ કરોતી એટલે ભોજન કરે છે જે યોગ્ય માત્રામાં ભોજન કરે છે આટલા પેરેગ્રાફનો અનુવાદ જોઈ લઈએ તે કહે છે તેઓ એટલે વાઘભટ્ટ કહે છે હિતભૂક મિતભૂખ રુદભૂક આનો અર્થ થાય છે જે હિતકારી ભોજન કરે છે જે યોગ્ય માત્રામાં ભોજન કરે છે હવે છેલ્લો પેરેગ્રાફ જોઈએ યહ ઋતુ અનુસારમ ભોજનમ કરોતી આ ઋત બુકનો અર્થ છે યહ એટલે જે ઋતુ અનુસારમ એટલે કે ઋતુ પ્રમાણે ઋતુ અનુસાર ભોજનમ કરોતી ભોજન કરે છે જે ઋતુ અનુસાર ભોજન કરે છે સહ એવ ભવતી ઈતિ સહ એવ એટલે તેજ ભવતી ઈતિ એટલે નિરોગી રહે છે પક્ષી ઋષિ સમીપમ આગચ્છતિ આ વાગભટની વાત સાંભળી અને પક્ષી છે એને એનો જવાબ મળી જાય છે અને સંતુષ્ટ થાય છે ઋષિ સમીપમ આગચ્છતિ તે ઋષિની પાસે આવે છે સહ ઋષિમ નમતી તે ઋષિને નમે છે અનંતરમ સ્વસ્થાનમ ગચ્છતી અનંતરમ એટલે કે ત્યાર પછી સ્વસ્થાનમ પોતાના સ્થાને જાય છે અનુવાદ જોઈ લઈએ જે ઋતુ અનુસાર ભોજન કરે છે તે જ નિરોગી છે સંતુષ્ટ પક્ષી ઋષિની પાસે આવે છે તે ઋષિને પ્રણામ કરે છે ત્યાર પછી પોતાના સ્થાને જાય છે તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં પાઠની સમજૂતી પૂર્ણ કરી આશા છે કે તમને સમજાઈ ગયું હશે અને બીજી એક ખાસ વાત કે અમારી અન્ય ચેનલ પણ છે મન કી શાંતિ અને રાજલ્સ આર્ટ ટ્રેઝર જે તમને ખૂબ જ ગમશે તો તેની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તે જરૂર જોઈ આવજો મન કી શાંતિ ચેનલ છે એ દરેક વયના વ્યક્તિઓને ધ્યાન તેમજ માનસિક શાંતિ માટે ખૂબ જ ઉપયોગી છે તો જરૂરથી આ વિડીયો જુઓ તેમજ આર્ટની ચેનલમાં પણ આર્ટ અને ક્રાફ્ટને લગતા ઘણા બધા સારા સારા વિડીયોઝ મૂકવામાં આવે છે તો આ બંને ચેનલને પણ જરૂરથી તમે સબસ્ક્રાઈબ કરી અને બેલાયકન દબાવી દેજો ચાલો હવે તેના સ્વાધ્યાય તરફ આપણે આગળ વધીએ તો સ્વાધ્યમાં પહેલો પ્રશ્ન છે શબ્દોનું ઉચ્ચારણ કરો તો વિદ્યાર્થી મિત્રો હું અહીં શબ્દો બોલું છું એ પ્રમાણે તમારે પણ આ શબ્દોનું ઉચ્ચારણ કરવું જેથી તમારું ઉચ્ચારણ છે એ સ્પષ્ટ થાય અનંતરમ સ્વસ્થાનમ બીજો પ્રશ્ન જોઈએ તેમાં પ્રશ્નોના જવાબ છે તો પહેલો પ્રશ્ન જોઈએ પક્ષી કેમ વધતી એટલે કે પક્ષી શું બોલે છે તો જવાબ જોઈએ પક્ષી વધતી કોરુક એટલે કે પક્ષી બોલે છે કોણ નિરોગી છે બીજો સવાલ પક્ષી વને કુત્ર ઉપવિશતિ પક્ષી વનમાં ક્યાં બેસે છે જવાબ પક્ષી વને વૃક્ષસ્ય ઉપરી ઉપવિશતિ એટલે કે પક્ષી વનમાં વૃક્ષ પર બેસે છે ત્રીજો સવાલ વૃક્ષસ્ય અધઃ કહ અસ્તિ વૃક્ષની નીચે કોણ છે જવાબ વૃક્ષસ અધ વૈધી વાઘટ અસ્તી વૃક્ષની નીચે વૈધ ઋષિ વાઘભટ છે પછીનો સવાલ ઋષિ કેમ વધતી ઋષિ શું બોલે છે જવાબ જોઈએ ઋષિ વધતી હિતભૂક મિતભુક ઋક ઈતિ ઋષિ કહે છે કે હિતકારી ભોજન કરનાર અલ્પ ભોજન કરનાર અને ઋતુ પ્રમાણે ભોજન કરનાર નિરોગી રહે છે પછીનો સવાલ જોઈએ સંતુષ્ટ પક્ષી કુત્ર આગત સંતુષ્ટ થયેલું પક્ષી ક્યાં આવે છે જવાબ પક્ષી ઋષિ આગત સંતુષ્ટ થયેલું પક્ષી ઋષિની પાસે આવે છે પ્રશ્ન ત્રણ પાઠમાંથી ક્રિયા આધારિત શબ્દો શોધી અને ખાલી જગ્યાઓમાં લખવાના છે તો અહીં આપણને ઉદાહરણ તરીકે એક ક્રિયાપદ આપ્યું છે ગચ્છતી તો એવા બીજા શબ્દો આ પ્રમાણે છે વદતી હોતી અટતી પૃચ્છતી કુરવંતી દદાતિ ઉપવિશતિ શૃણોતિ કરોતિ નમતી અને આગ્છતી આ બધા ક્રિયા દર્શાવતા શબ્દો છે તો ચાલો હવે પ્રશ્ન જોઈએ ઉદાહરણ પ્રમાણે વાક્ય રચના કરવાની છે છે અહીં તમને એક શબ્દ આપેલો એ શબ્દમાં ફેરફાર કરી અને પછી તમારે વાક્ય બનાવવાનું છે તો જોઈએ આપણે પહેલું ઉદાહરણ જોઈએ પક્ષી ખાલી જગ્યા અટતી તો કાંસમાં આપણને આપેલું છે દ્વારમ તો વાક્ય છે એનું આ પ્રમાણે બનશે જો એમાં દ્વારમ છે એમાં જે મ ખોડો છે એ તમારે કાઢી નાખવાનો રહેશે અને ર ઉપર શું આવી જશે વિસર્ગ આવી જશે એટલે દ્વારમ પક્ષી દ્વારમ અટતી પછીનું જોઈએ ભિક્ષુ કહ ખાલી જગ્યા ગચ્છતી તો અહીં પણ મ ખોડો નીકળી જશે અને ભિક્ષુ કહ ગૃહમ ગચ્છતી થઈ જશે પછીનું બીજું જોઈએ શૃગાલહ ખાલી જગ્યા ભ્રમતી વનમ એમાં પણ મ નીકળી જશે નવ પર અનુસ્વાર આવી જશે શૃગાલહ વનમ ભ્રમતી ત્રીજું છે નૃપ ખાલી જગ્યા ગચ્છતી નગરમ આપેલું છે મ નીકળી જશે ર ઉપર અનુસ્વાર આવી જશે એટલે થશે નૃપઃ નગરમ ગચ્છતી સાધુ ખાલી જગ્યા પશ્યતી તીર્થમાં આપેલું છે એમાં મ નીકળી જશે અને થ ઉપર છે એ અનુસ્વાર આવી જશે ચાલો વિદ્યાર્થી મિત્રો હવે પ્રશ્ન પાંચ જોઈએ ઉદાહરણ પ્રમાણે વાક્ય રચના છે બનાવવાની છે તો આમાં આપણને ઉદાહરણ આપેલું છે પક્ષી ખાલી જગ્યા ગચ્છતી ખાલી જગ્યા ઉપવિશતી ચ કાંસમાં આપણને બે શબ્દો આપ્યા છે વનમ અને વૃક્ષ તો આની અંદર આપણે ફેરફાર કરી અને અર્થપૂર્ણ યોગ્ય વાક્ય બનાવવાનું છે તો આ વાક્ય બનશે પક્ષી વનમ ગચ્છતી જોઈએ ઉપવિશતી ખાલી જગ્યા જગ્યા આપણને બે શબ્દો આપેલા છે વિદ્યાલય અને આસનમ તો વાક્ય છે એ આ પ્રમાણે બનશે છાત્ર વિદ્યાલયનું થઈ જશે વિદ્યાલયમ ગચ્છતી અને આસનમનું થઈ જશે આસને ઉપવિતી વિદ્યાલયમ ગચ્છતી આસન આસને ઉપવિશતિ ચ બીજું જોઈએ અધિકારી ખાલી જગ્યા ગચ્છતી ખાલી જગ્યા ચ કાર્યાલય અને આસંદ આપણને આપેલું છે તો અહીં અધિકારી કાર્યાલય નું થઈ જશે કાર્યાલયમ ગચ્છતી પછી આસંદ છે એનું અનુસ્વાર નીકળી જશે અને થઈ જશે આસંદ ઉપવિશતિ ચ અધિકારી કાર્યાલયમ ગચ્છતી આસંદ ઉપવિશતિ ચ ત્રીજું જોઈએ ભક્ત ખાલી જગ્યા ગચ્છતી ખાલી જગ્યા ઉપવિશતિ ચ તો અહીં આપેલું છે આપણને મંદિરમ અને પૂજાસ્થાનમ સ્થાનમ તો મંદિરમાં છે એ મ ખોડો છે એ નીકળી જશે અનુસ્વાર આવી જશે ર ઉપર ભક્તઃ મંદિરમ ગચ્છતી અને પૂજા સ્થાનમનું થઈ જશે પૂજા સ્થાને ઉપવિશતી જ એટલે કે ભક્ત મંદિરે જાય છે અને પૂજાના સ્થાન પર બેસે છે પછીનું જોઈએ છેલ્લું સિંહ ખાલી જગ્યા ગચ્છતી ખાલી જગ્યા ઉપવિશતી ચનમ અને વૃક્ષ તલમ આપેલું છે તો વનમમાં છે ખોડોમાં નીકળી જશે ન ઉપર અનુસ્વાર આવી જશે સિંહ વનમ ગચ્છતી અને વૃક્ષતલમનું થઈ જશે વૃક્ષ તલે ઉપવિતી ચ સિંહવનમ ગચ્છતી વૃક્ષ તલે ઉપવિશતી ચ તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે સ્વાધ્યાય પણ પૂર્ણ કર્યો તો આશા રાખું છું કે તમને સ્વાધ્યાય સમજાયો હશે અને વિદ્યાર્થી મિત્રો જો હજી સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકન દબાવી દેજો જેથી તમને નવા વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલાં મળતા રહે તેમજ જો તમને વિડીયો ગમ્યા હોય તો તમારા અન્ય સાથી મિત્રોની સાથે શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલો આ વિડીયોમાં બસ આટલું જ ફરીથી મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી સ્વ